हेलो स्टूडेंट, टुडे वी आर गोइंग अवर नेक्स्ट प्रैक्टिकल रिगार्डिंग ऑर्गेनिक क्वालिटेटिव एनालिसिस। सो अवर एम सीन योर स्क्रीन। फर्स्ट टेस्ट इज आइडेंटिफिकेशन ऑफ नेचर। टेस्ट फॉर कार्बोक्सिलिक एसिड। सो सबसे पहला आपणे एक टेस्ट ट्यूब लेशु ने टेस्ट ट्यूब में आपणे आपणो कम्पाउंड छे थोड़ो एड करशुं। आफ्टर एडिंग अवर कम्पाउंड वी केन एड अ स्मॉल अमाउंट ऑफ सोडियम बाय कार्बोनेट एंड ऑब्जर्व दैट। जो आपणे अहींया जोई शकीए कि टेस्ट ट्यूब में सोडियम बाय कार्बोनेट एड करवाथी इफरवंसिस से देखाता नथी, एटले छतां पण आपणे एने फिल्टर करी अने पछी आगळ जोशुं के એમાં એસિડ પ્રેઝન્ટ છે કે નહીં। આફ્ટર ફિલ્ટરેશન, હવે આપણી પાસે એક ફિલ્ટર છે અને એક રેસિડ્યુ છે। જે ફિલ્ટર છે એમાં આપણે હવે સ્મોલ એમાઉન્ટમાં કોન્સન્ટ્રેટ HCl છે એડ કરશું અને આફ્ટર એડિંગ વી ગેટ પ્રેસિપિટેટ ધેન અવર એસિડ વિલ બી પ્રેઝન્સ। Here you can see in a test tube precipitate not will be generated, so acid will be absent। Now we will take our organic mixture for a next test। હવે આપણે જે નેક્સ્ટ ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ ફિનોલ માટે છે, તો ફિનોલ માટેની ટેસ્ટમાં આપણે સૌથી પહેલાં એમાં મિક્સર લઈ અને એમાં સોડિયમ બાય કાર્બોન સોરી NaOH છે આપણે એડ કરશું। NaOH એડ કરવાથી જે આપણો કમ્પાઉન્ડ છે એ થોડો ઘણો ડિઝોલ્વ થઈ ગયેલો લાગે, એટલે કમ્પાઉન્ડ જેટલા પોર્શનમાં લીધેલું એટલા એમાઉન્ટમાં ન દેખાય, તો સમજી લેવાનું કે થોડો આપણો કમ્પાઉન્ડ આપેલ છે એમાં ફિનોલ પ્રેઝન્સ હોઈ શકે। હવે એમાં NaOH નાખવાથી પછી આપણે એને ફિલ્ટર કરી લેશું કે જે ડિઝોલ્વ થયેલો કમ્પાઉન્ડ હશે, તો ફિલ્ટ્રેટમાં આપણે જ્યારે HCl એડ કરશું તો એ રીપ્રેસિપિટેટ ફોર્મમાં આપણને પાછો મળશે। એટલે પહેલાં આપણે ફિલ્ટ્રેટ કરશું અને ફિલ્ટ્રેટમાં આપણે NaOH છે NaOH સાથે ન્યુટ્રલ કરવા માટે HCl છે એડ કરશું। હવે ફિલ્ટ્રેટમાં આપણે કોન્સન્ટ્રેટ HCl છે એડ કરશું। એડ કરવાથી જો પ્રેસિપિટેટ મળે તો પહેલાં મેં તમને કીધું કે ફિનોલ છે પ્રેઝન્સ હોઈ શકે, પણ અહીંયા તમે જોઈ શકો કે એડ કરવાથી પ્રેસિપિટેટ છે જનરેટ થાય છે કે જે વ્હાઇટ કલરના છે, તો ફિનોલ છે એ પ્રેઝન્સ છે આપણે એવું કહી શકીએ। હવે જે ફિલ્ટ્રેટ કર્યા પછી ઉપર જે રેસિડ્યુ આવે છે એ રેસિડ્યુ તમે અહીંયા જોઈ શકો, જે આપણો કમ્પાઉન્ડ છે થોડો ઘણો અમાઉન્ટમાં અહીંયા રેસિડ્યુ ફોર્મમાં આપણને મળે છે, એનું ફર્ધર આપણે એનાલિસિસ કરશું। હવે એ કમ્પાઉન્ડ આપણે લઈ ટેસ્ટ ટ્યુબમાં અને પછી એમાં આપણે બેઝ માટેની ટેસ્ટ એટલે કે કમ્પાઉન્ડ પ્લસ આપણે HCl છે એડ કરશું। હવે HCl એડ કરવાથી જો કમ્પાઉન્ડ આપણો ડિઝોલ્વ થઈ જાય એટલે કે આપણું સોલ્યુશન છે એ ટ્રાન્સપરન્ટ થાય, અહીંયા HCl નાખવાથી કમ્પાઉન્ડ છે કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ ગયેલા એટલે સોલ્યુશન આપણું ટ્રાન્સપરન્ટ દેખાય છે। હવે HCl આપણે એડ કર્યું તો ન્યુટ્રલ કરવા માટે આપણે NaOH છે એડ કરશું અને NaOH એડ કરવાથી જો પ્રેસિપિટેટ મળે તો આપણે એવું કહી શકીએ કે અહીંયા આપેલ કમ્પાઉન્ડ છે બેઝ હોઈ શકે, એટલે બેઝ એ પ્રેઝન્સ છે એવું આપણે કહી શકીએ। હવે અહીંયા NaOH એડ કરતાં તમે યલો પ્રેસિપિટેટ છે તમે જોઈ શકો, એટલે કે બેઝ છે આપણો અહીંયા પ્રેઝન્સ છે, એટલે અહીંયા આપેલ તમારા મિક્સરમાં નેચરવાઇઝ જોવા જઈએ તો એક ફિનોલ અને બીજો છે બેઝ છે પ્રેઝન્સ છે, એટલે આપણે એવું કહી શકીએ બંને ટેસ્ટ ઉપરથી। નેક્સ્ટ વન ઇઝ લાર્જ સ્કેલ સેપરેશન। હવે આપણે લાર્જ સ્કેલ ઉપર સેપરેશન સ્ટાર્ટ કરશું, એમાં આપણે અહીંયા આપણો કમ્પાઉન્ડ છે બધો એડ કરી દઈશું અને પછી એમાં આપણને ખબર છે કે ભાઈ નેચર આપણને ફિનોલ મળેલ હતો, તો ફિનોલ માટે આપણે સીધું એમાં ફિનોલને ડિઝોલ્વ કરવા માટે NaOH છે એડ કરશું। હવે NaOH એડ કરતાં જે ફિનોલ હશે એમાં ડિઝોલ્વ થઈ જશે અને આપણે પછી એને ફિલ્ટર કરી લેશું। હવે ફિલ્ટર કરવાથી નીચે બીકરમાં આપણને ફિલ્ટ્રેટ મળશે અને ઉપર ફિલ્ટર પેપર ઉપર રેસિડ્યુ મળશે કે જે બેઝના હશે,
जेनो आपणे डायरेक्ट वॉटर वॉश थी वॉश करी अने आपणे सीधा आगळ आइडेंटिफिकेशन में जशुं अने नीचे फिल्ट्रेट में रिफॉर्म करशुं ने पछी आपणे एने आइडेंटिफिकेशन में लई जशुं। हवे आपणुं फिल्टर छे जेमां आपणे एने एनवोइज एड करेल छे ने न्यूट्रल करवा माटे आपणे HCl छे एड करशुं। હવે HCl એડ કરી પછી તમે જોઈ શકો અહીંયા એકદમ વ્હાઇટ કલર ટાઈપ પ્રેસિપિટેટ છે જનરેટ થયેલ છે બરાબર, એટલે એને આપણે ફિલ્ટર કરી અને ડ્રાય કરી અને એસ્ટિમેશનમાં આગળ વધશું। હવે એમાં એનેવોઇડ નાખીને જે ફિલ્ટર કરેલ ફિલ્ટ્રેટને આપણે રિફોર્મ કરી લીધું પણ ઉપર જે રેસિડ્યુ ફોર્મમાં વધેલ છે એ બેઝ તમારી સામે અહીંયા તમે જોઈ શકો તમારી સ્ક્રીન ઉપર, એનું પણ આપણે આ ફર્ધર ડ્રાય કરીને આગળ એસ્ટિમેશન કરશું બરાબર। હવે અહીંયા બંને કમ્પાઉન્ડ છે આપણા સેપરેટ થઈને કમ્પ્લીટ ડ્રાય થયેલા તમારી સામે જોઈ શકો છો બરાબર। હવે એનું આપણે ફર્ધર પછી એનાલિસિસ કરશું, એમાંથી સૌથી પહેલાં આપણે ફિનોલનું એનાલિસિસ કરશું। નાઉ આઇડેન્ટિફિકેશન ઓફ કમ્પાઉન્ડ, સો ઇન ધ આઇડેન્ટિફિકેશન ફર્સ્ટ વી વિલ સ્ટાર્ટ વિથ અ પ્રિલિમિનરી ટેસ્ટ। હવે ફિનોલિક કમ્પાઉન્ડમાં પ્રિલિમિનરી ટેસ્ટ જોવા જઈએ તો સૌથી પહેલાં સ્ટેટ કે જે સોલિડ તમે જોઈ શકો છો, પછી એનો ઓર્ડર તો ઓર્ડર ફિનોલિક લાઇક સ્મેલ આવશે, અને કલર તો નો સ્પેસિફિક કલર। અવર નેક્સ્ટ ટેસ્ટ ઇઝ ઇગ્નિશન ટેસ્ટ। હવે જે આપણે પ્રિલિમિનરી ટેસ્ટ પછી નેક્સ્ટ આવશે ઇગ્નિશન ટેસ્ટ, ઇગ્નિશન ટેસ્ટમાં આપણે પોર્સેલિન પીસ લેશું અને એને બર્નર ઉપર હીટ કરશું કે જેથી કરીને ઇમ્પ્યુરિટી છે એ રિમૂવ થાય। હવે એ થોડી વાર હીટ કર્યા પછી આપણે થોડો ઘણો કમ્પાઉન્ડ છે એડ કરશું એની ઉપર અને પછી બર્નરની ફ્લેમ ઉપર એને સળગાવશું। જો કમ્પાઉન્ડ છે સૂટી ફ્લેમ સાથે સળગે, એટલે કે જો ધુમાડા જેવું દેખાય તો યલો કલર જો અહીંયા તમે જોઈ શકો એવી રીતનું દેખાય તો એરોમેટિક કમ્પાઉન્ડ અથવા ન્યુક્લિયસ પ્રેઝન્સ હોઈ શકે। તો અહીંયા તમે જોઈ શકો કમ્પાઉન્ડ છે બર્ન થાય છે, ફ્લેમનો કલર છે ચેન્જ થઈ ગયેલો છે, એટલે અહીંયા એરોમેટિક કમ્પાઉન્ડ છે પ્રેઝન્સ છે એવું આપણે કહી શકીએ। વેલ્સ્ટેન ઓલ્સો નોન એઝ હેલોજન ડિટેક્શન ટેસ્ટ, કોપરફોઇલ ટેસ્ટ। કોપરફોઇલ ટેસ્ટમાં આપણે શું કરશું કે સૌથી પહેલાં કોપરફોઇલ લેશું અને એને રેડ હોટ હીટ કરશું, એટલે કે રેડ હોટ હીટ કરશું ત્યારે શું થશે તો કે એમાં ઇમ્પ્યુરિટી છે એ રિમૂવ થશે, અને ઇમ્પ્યુરિટી રિમૂવ થાય પછી એટલે કે રેડ હોટ હીટ કર્યા પછી એમાં આપણે કમ્પાઉન્ડ છે એડ કરી અને બર્નર ઉપર એને હીટ કરશું જેથી કરીને જો ગ્રીન ફ્લેમ મળશે તો હેલોજન છે પ્રેઝન્સ હશે એવું આપણે કન્ક્લુડ કરશું। તો અહીંયા આપણે જોઈએ કે કમ્પાઉન્ડ એડ કરવા પછી એને હીટ કરવાથી શું થાય છે, તો તમે અહીંયા જોઈ શકો કે ગ્રીન ફ્લેમ છે એ જોવા મળતી નથી, એટલે અહીંયા આપણા કમ્પાઉન્ડમાં ક્યાંય હેલોજન એલિમેન્ટ છે એ પ્રેઝન્સ છે નહીં બરાબર। નાવ વી આર ગોઈંગ ટુ સોલ્યુબિલિટી ટેસ્ટ ઇન વોટર। નેક્સ્ટ ટેસ્ટ સોલ્યુબિલિટી, તો સોલ્યુબિલિટી આપણે મોટાભાગે વોટરમાં ચેક કરતા હોય એટલે સૌથી પહેલાં આપણે કમ્પાઉન્ડ છે એડ કરી ટેસ્ટ ટ્યુબમાં અને એમાં આપણે ડિસ્ટિલ વોટર છે એડ કરશું અને જોશું કે કમ્પાઉન્ડ છે એ ડિઝોલ્વ થાય છે કે નહીં। તો અહીંયા આપણે સોલ્યુબિલિટી ટેસ્ટમાં જોઈ શકીએ કમ્પાઉન્ડ છે એ ડિઝોલ્વ થતો નથી, જેટલો આપણે એડ કરીએ એટલો જ અહીંયા દેખાય છે કમ્પાઉન્ડ છે ડિઝોલ્વ થયેલું એવું આપણને દેખાતું નથી। અને થોડું ઘણું આપણે હીટ કરીને પણ જોઈ લે કે ભાઈ હીટ કરવાથી થાય છે, તો એ પણ અહીંયા તમે જોઈ શકો ભાઈ હોટ વોટરમાં ડિઝોલ્વ છે કે નહીં, જો હીટ કરવાથી જો ડિઝોલ્વ થતો હોય તો તમારે અહીંયા લખવાનું કે ભાઈ હોટ વોટરમાં ડિઝોલ્વ થાય છે। હવે અહીંયા હીટ કરવાથી કમ્પાઉન્ડ છે આપણો ડિઝોલ્વ થાય છે એટલે કે હોટ વોટરમાં સોલ્યુબલ છે, તો એના માટે એરોમેટિક એસિડ અથવા ફિનોલ એસિટેનિલાઇડ વગેરે જેવા કમ્પાઉન્ડ છે હોઈ શકે એવું આપણે કન્ક્લુડ કરી શકીએ। બેર ટેસ્ટ ઓલ્સો નોન એઝ કેમેનોફોર ટેસ્ટ, હવે નેક્સ્ટ ટેસ્ટ આપણી બેર ટેસ્ટ એટલે કેમેનોફોર ટેસ્ટ કે જે સેચ્યુરેશન અનસેચ્યુરેશન માટે આપણે કરીએ, તેમાં શું થાય તો કે સૌથી પહેલાં આપણું એક્વિયસ સોલ્યુશન છે એ એટલે કે વોટરમાં બનાવેલા આપણે કમ્પાઉન્ડનું સોલ્યુશન અને એમાં થોડો ઘણો આપણે કેમેનોફોર એડ કરશું, જો કેમેનોફોર એડ કરવાથી સેચ્યુરેટેડ એટલે કે કલર છે ડિસેપિયર થશે તો અનસેચ્યુરેટેડ રહેશે અને જો ન થાય તો સેચ્યુરેટેડ રહેશે, પણ અહીંયા કમ્પાઉન્ડ છે એમાં કેમેનોફોરનો કલર છે તમે જોશો કે ડિસેપિયર થાય અથવા ચેન્જ થાય એવું લાગે, તો અહીંયા તમે મેન્યુઅલમાં જોશો કે એક્સેપ્શનલ કેસ પણ આપેલો છે જેમાં તમને ફિનોલ છે એ હકીકતમાં સેચ્યુરેટ છે છતાં અનસેચ્યુરેટેડ જેવું રિઝલ્ટ આપે છે,
तो जयरे फिनोलिक कम्पाउंड आप तरह तेरे मोटे भागे केमेनोफोर टेस्ट कंसिडर न करो, ये मारी सलाह मुजब बेस्ट है। नेक्स्ट वन इज एफिशियल थ्री टेस्ट। હવે એફિશિયલ થ્રી ટેસ્ટ, એફિશિયલ થ્રી ટેસ્ટમાં આપણે શું કરશું તો કે સૌથી પહેલાં આપણા કમ્પાઉન્ડનું 50% આલ્કોહોલમાં સોલ્યુશન બનાવશું અને એમાં પછી ડાયરેક્ટ આપણે એફિશિયલ થ્રી છે એડ કરશું। હવે એફિશિયલ થ્રી એડ કરવાથી જે રિઝલ્ટ મળે એ મુજબ આપણે કમ્પાઉન્ડ છે એને આપણે કન્ક્લુડ કરશું કે ભાઈ કયો કમ્પાઉન્ડ આપેલો છે। તો અહીંયા તમે જો કમ્પાઉન્ડ છે એ આપણને ટેસ્ટ કંઈક પોઝિટિવ આપે છે કે એફિશિયલ થ્રી નાખવાથી ગ્રીન કલર સમથિંગ લાઇક કલરના પ્રેસિપિટેટ અથવા તો કલરેશન આપે છે અને થોડી વાર સ્ટેબલ રહેવા દઈએ કે જો શું થાય છે। અહીંયા સ્ટેબલ રહેવા દીધા પછી એ પ્રેસિપિટેટ જે ગ્રીન કલરના હતા એ વ્હાઇટ કલરમાં કન્વર્ટ થાય છે, એટલે કે ફર્સ્ટ આપણે જ્યારે એડ કરીએ એફિશિયલ થ્રી ત્યારે ગ્રીન કલર, ધેન આફ્ટર સમ ટાઈમ કન્વર્ટ ઇન્ટુ વ્હાઇટ કલર, કે જે આપણા મેન્યુઅલમાં જોઈ શકો કે અહીંયા બીટા નેપ્થોલ છે એનું જે ઇન્ફરન્સ છે એ ટાઈપનું બતાવે, એટલે આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા આપેલ કમ્પાઉન્ડ છે બીટા નેપ્થોલે હોઈ શકે। હવે લેસેન ટેસ્ટમાં સી એચ ઓ એન એસ જેવા એલિમેન્ટ છે ફાઇન્ડ થાય છે, તો તમે એના રિએક્શન પણ જોઈ શકો છો। પણ અહીંયા તમને કહેવા માગું છું કે ભાઈ જ્યારે તમને નેપ્થોલ એટલે કે ફિનોલ આપેલું હોય ત્યારે આલ્ફા અને બીટા બેમાંથી એક જ હશે, બરાબર? જો હશે તો નાઇટ્રોજનના ટાઈપનું રિએક્શન આપશે, કોમ્પ્લેક્સ બનાવશે, અને અહીંયા આપણે શું છે તો કે એલિમેન્ટ સી એચ ઓ જ હશે, કેમ કે ફિનોલ છે એ આપેલો હોય ત્યારે તમારે શું છે, મેં તમને કીધું કે સી એચ ઓ જ કન્સિડર કરીને ચાલવાનું, બરાબર? તો એમાં આગળ વધીએ આપણે ટેસ્ટ પર ફંક્શન ગ્રુપ માટે જઈએ, જેમાં તમે જોયેલ છે કે ભાઈ જો એફિશિયલ થ્રીમાં આપણને શું મળેલું તો કે ફર્સ્ટ ગ્રીન કલર અને પછી વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ મળેલા, તો આપણે એને કીધું હતું ભાઈ બીટા નેપ્થોલ। તો હવે થેલેન ટેસ્ટમાં પણ સેમ રિઝલ્ટ આવશે, લાઇટ ગ્રીન શેડેડ કલર તમને મળશે જેના લીધે તમે એવું કહી શકશો કે બીટા નેપ્થોલ છે એ અહીંયા આપેલ કમ્પાઉન્ડમાં પ્રેઝન્સ છે, બરાબર? કેની મદદ? તો કે થેલેન ટેસ્ટની મદદથી, કે જે આપણી કેરેક્ટરિસ્ટિક ટેસ્ટ પણ કહી શકો ફિનોલ માટેની। તો આ રીતે ફાઇનલી આપણે એવું કન્ક્લુડ કરી દઈએ કે આપેલ કમ્પાઉન્ડમાં ફંક્શનલ ગ્રુપ ફિનોલ છે, જ્યારે કમ્પાઉન્ડ છે એ કયો છે તો કે બીટા નેપ્થોલ, બરાબર? એટલે એને આપણે પછી હવે કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ, કન્ફર્મેટિવ ટેસ્ટમાં જોઈએ આગળ। એફિશિયલ થ્રી ટેસ્ટ ઉપરથી આપણને થોડો ઘણો આઈડિયા આવેલો ભાઈ અહીંયા બીટા નેપ્થોલ છે કમ્પાઉન્ડ કદાચ પ્રેઝન્સ હોઈ શકે, તો પછી ફાઇનલ આપણે લેસેન ટેસ્ટ ઉપરથી થોડું ઘણું કન્ફર્મ કર્યું પણ એનાથી ફર્ધર આપણે એની કન્ફર્મેટિવ ટેસ્ટ તરફ જશું। કન્ફર્મેટિવ ટેસ્ટમાં શું કરવાનું તો કે કમ્પાઉન્ડ આપણો લેવાનો, પછી એને એને વોઇચમાં પહેલાં ડિઝોલ્વ કરવાનો, એને વોઇચમાં ડિઝોલ્વ કરી અને પછી એમાં ક્લોરોફોર્મ છે એડ કરવાનો, એટલે સૌથી પહેલાં આપણે કમ્પાઉન્ડ છે ડિઝોલ્વ કરશું એને વોઇચમાં। હવે કમ્પાઉન્ડ આપણો કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ ગયો પછી આપણે એમાં ક્લોરોફોર્મ એડ કરશું, ક્લોરોફોર્મ એડ કરી પછી એને થોડી વાર હીટ કરશું। અહીંયા ક્લોરોફોર્મ એડ કરવા તમે જોઈ શકો કે બે લેયર જેવું પડે છે, પછી આપણે એને હીટ કરશું, હીટ કરવાથી બ્લુ કલરમાં કન્વર્ટ થાય, તો અહીંયા બીટા નેપ્થોલ છે હોઈ શકે, તો અહીંયા થોડું ઘણું લાગે બ્લુ કલર જેવું, અહીં દેખાય જો કમ્પ્લીટલી જોઈ શકો કે કમ્પાઉન્ડ છે એ બ્લુ કલરમાં કન્વર્ટ થઈ ગયેલ છે, એટલે આપણે આના ઉપરથી કહી શકીએ કે કમ્પાઉન્ડ છે એમાં બીટા નેપ્થોલ છે પ્રેઝન્સ છે। સો વી આર ગોઈંગ અવર નેક્સ્ટ પ્રેક્ટિકલ નેક્સ્ટ કમ્પાઉન્ડ વિથ અ પ્રિલિમિનરી ટેસ્ટ। ઇન ધ પ્રિલિમિનરી ટેસ્ટ આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં સ્ટેટ કે જે સોલિડ તમને અહીંયા દેખાય છે, પછી કલર જોવા જઈએ તો બ્રાઉન કલર તમને અહીંયા જોવા મળશે, બરાબર? અને એ રીતે ઓર્ડર જોવા જઈએ તો એનો ઓર્ડર તમને કહી દઉં કે જે તમને કાર્બોલિક સોપ લાઈક ઓર્ડર અથવા ફિનોલિક લાઈપનો તમને ઓર્ડર એ આપશે, બરાબર? કે જે આપણો બ્રાઉન કમ્પાઉન્ડ છે એ તમે પેટ્રી પ્લેટમાં પડેલો છે એ તમે જોઈ શકો, જેની બાજુમાં લખેલું છે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર? હવે નેક્સ્ટ ટેસ્ટ આપણી આવશે એ છે ઇગ્નિશન ટેસ્ટ, કે જેમાં આપણે ફાઇન્ડ કરશું કે કમ્પાઉન્ડ છે એ સૂટી ફ્લેમ સાથે સળગે છે કે નહીં।
એમાં સૌથી પહેલાં આપણે પોર્સેલિન પીસ લેશું અને પહેલાં થોડીવાર એને બર્નર ઉપર હીટ થવા દેશું અને પછી એના ઉપર થોડો ઘણો કમ્પાઉન્ડ મૂકી અને બર્નર ઉપર એને સળગાવશું, ટૂંકમાં હીટ કરશું. જો એ છુટ્ટી ફ્લેમ સાથે સળગીએ તો સમજી લેવાનું કે કમ્પાઉન્ડ છે, એરોમેટિક હોઈ શકે અથવા તો એલિફેટિક હોઈ શકે, ન સળગે તો. તો આ રીતે આપણે હવે કમ્પાઉન્ડ મૂકી અને એને સળગાવીએ છીએ. જોઈએ તો શું થાય કે કમ્પાઉન્ડ છે બર્ન થાય છે કે નહીં. તો અહીંયા થોડી વાર તમે અહીંયા જોઈ શકો, તમને ફ્લેમ દેખાય છે, એક ફ્લેમનો કલર બદલેલો છે, એટલે અહીંયા છુટ્ટી ફ્લેમ સાથે કમ્પાઉન્ડ છે આપણો બર્ન થાય છે. એનો મતલબ એવો કે અહીંયા આપેલ કમ્પાઉન્ડના ન્યુક્લિયસમાં એરોમેટિક રિંગ પ્રેઝન્સ છે, બરાબર? એટલે છુટ્ટી ફ્લેમ, એરોમેટિક રિંગ. એના પછીની ટેસ્ટ છે બેલસ્ટેન ટેસ્ટ, કે જેમાં આપણે કોપર ફોઇલ ઉપર કમ્પાઉન્ડને બર્ન કરશું. એટલે સૌથી પહેલાં આપણે એક કોપર ફોઇલ લેશું અને જેને બર્નરની મદદથી પહેલાં રેડ હોટ હીટ કરશું, જેથી કરીને જેમાં એમાં કોઈ ઇમ્પ્યુરિટી હોય તો એ રિમૂવ થાય. તો આ રીતે ઇમ્પ્યુરિટી રિમૂવ થાય, એટલે કે રેડ હોટ હીટ થાય આપણી કોપર ફોઇલ. પછી એની ઉપર આપણે થોડો ઘણો કમ્પાઉન્ડ મૂકી અને પછી ફરીથી પાછું એને બર્ન કરાવશું. જો એમાં તમને ક્યાંય ગ્રીન ફ્લેમ જોવા મળે તો સમજી લેવાનું કે હેલોજન પ્રેઝન્ટ છે, પણ આમાં અમુક એમાઇડ થાયોરિયા છે એ એક્સેપ્શનલ કેસ છે, જે આપણે જોશું આગળ. હવે જો અહીંયા કમ્પાઉન્ડને બર્ન કરાવતા શું થાય, તો કે તમને ક્યાંય ગ્રીન ફ્લેમ જોવા મળતી નથી. એનો મતલબ એવો કે તમને આપેલ કમ્પાઉન્ડમાં હેલોજન છે એબસન્ટ છે. એના પછી નેક્સ્ટ ટેસ્ટ આવે છે સોલ્યુબિલિટી ઇન વોટર. તો સોલ્યુબિલિટી આપણે ચેક કરી લઈએ કે ભાઈ આ કમ્પાઉન્ડની સોલ્યુબિલિટી શું આવે છે. તો અહીંયા કમ્પાઉન્ડને આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈ, ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં, અને એમાં થોડું ઘણું વોટર છે એડ કરી અને જોશું કે કમ્પાઉન્ડ એમાં ડિઝોલ્વ થાય છે કે નહીં, બરાબર? થોડી વાર જો એવું લાગે તો, જો ડિઝોલ્વ થતું હોય તો આપણને ખબર પડશે કે અમુક એમાઉન્ટમાં એ ડિઝોલ્વ થયેલો દેખાશે, બરાબર? પણ અહીંયા એવું લાગતું નથી કે કમ્પાઉન્ડ છે આપણો ડિઝોલ્વ થાય છે, એટલે ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ અહીંયા પ્રેઝન્ટ છે, બરાબર? સોલ્યુબિલિટી ટેસ્ટમાં. હવે પછીની નેક્સ્ટ ટેસ્ટ આવશે બેર ટેસ્ટ, કે જે મોટાભાગે આપણે એને કેમેનોફોર ટેસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. કેમેનોફોર ટેસ્ટમાં શું આવશે, તો કે સૌથી પહેલાં આપણે અહીંયા એક્વિયસ સોલ્યુશન આપણે લેશું આપણા કમ્પાઉન્ડનું બનાવેલું, કે જે આગળ સોલ્યુબિલિટીમાં આપણે જોયું હતું એ જ. એમાં પછી કેમેનોફોર છે આપણે એડ કરશું. જો એડ કરવાથી કલર ચેન્જ થાય તો સમજી લેવાનું કે અનસેચ્યુરેટ છે, પણ કેમેનોફોર જેવો જ કલર દેખાય તમને તો અહીંયા તમે જોશો કે બંને ટેસ્ટ ટ્યુબ બાજુમાં રાખેલી છે, કે બંનેનો સેમ કલર છે, એટલે સેચ્યુરેટ કમ્પાઉન્ડ છે અહીંયા પ્રેઝન્સ છે. હવે પછીની ટેસ્ટ આવશે લેસાઇન ટેસ્ટ આવશે, કે જેમાં તમે ફાઇન્ડ કરી શકશો કે નાઇટ્રોજન સલ્ફર કે હેલોજન છે પ્રેઝન્ટ છે કે નહીં, એનું રિએક્શન પણ તમે અહીંયા જોઈ શકો છો. એ તમને આ ટાઈપનો કંઈક કોમ્પ્લેક્સ આપશે જો નાઇટ્રોજન હશે તો. જોઈએ આપણે લેસાઇન ટેસ્ટમાં. સૌથી પહેલાં આપણે શું લેશું, તો કે સૌથી પહેલાં સોડિયમના અમુક પીસ લેશું, કે જે ડ્રાય કરેલા અથવા તો આપણે ફિલ્ટર પેપરથી એને ડ્રાય કરશું, અને ડ્રાય કર્યા પછી એને આપણે પહેલાં ડ્રાય કરી લઈએ. ડ્રાય થાય પછી એવા સ્મોલ એવા કાપી અને ફ્યુઝન ટ્યુબમાં ભરશું આપણે. હવે એને નાના એવા સ્મોલમાં કાપી લઈએ, પછી એને આપણે ફ્યુઝન ટ્યુબમાં ભરી રહ્યા છીએ અત્યારે. ફ્યુઝન ટ્યુબમાં ભરી વ્યવસ્થિત ભરાઈ જાય પછી આપણે શું કરશું, તો કે એને હીટ કરશું, બરાબર? પહેલાં સ્લોલી સ્લોલી હીટ કરશું અને પછી ધીરે ધીરે એવી રીતે રેડ હોટ હીટ છે આપણે કરશું. તો આ રીતે ધીરે ધીરે પહેલાં આપણે એક બે અથવા તો બેથી વધારે ફ્યુઝન ટ્યુબ છે સોડિયમ મેટલથી ભરી લઈએ અને પછી આપણે એને હીટ કરવા તરફ આગળ વધશું. હવે એને આપણે ભરી લીધા પછી આપણે હીટ કરીએ છીએ, બરાબર? હવે હીટ સ્લોલી સ્લોલી પહેલાં ધીમે ધીમે મેલ્ટ થાય એ રીતે હીટ કરવાનું છે. ડાયરેક્ટ સીધું જ બર્નર ઉપર ટૂંકમાં રાખી દેવાનું નથી આપણું ફ્યુઝન ટ્યુબને, બરાબર? તો આ રીતે ધીરે 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 આપણે સોડિયમ મેટલ છે મેલ્ટ થશે અને ધીરે ધીરે બ્લેક ને પછી ફાઇનલી રેડ હોટમાં કન્વર્ટ થાય. એટલે પહેલાં બ્લેક થાય ત્યાર પછી એમાં થોડો ઘણો કમ્પાઉન્ડ છે આપણે એડ કરવાના છીએ, બરાબર? તો આ રીતે તમે જોઈ શકો કે જો હવે જે પાર્ટ છે ફ્યુઝન ટ્યુબનો એ રેડ તમને દેખાશે જ્યારે બર્નર ઉપર રાખવામાં આવે ત્યારે. તો આ રીતે આપણો કમ્પાઉન્ડ છે હવે ટૂંકમાં સોડિયમ છે હીટ થયેલો છે. એવી રીતે બધી ફ્યુઝન ટ્યુબ છે આપણે ધીરે ધીરે હીટ કરી લેશું, બરાબર?
तो ये हीट थी जाए त्यारे ध्यान रखो खास के सोडियम मेटल नो फ्यूजन न थाय, ये ऑपरेशन सॉरी ये ऑपरेशन न थाय, जो थशे तो पछी टूंकमां एमां सोडियम मेटल हशे नहीं, जो सोडियम मेटल न होय तो पछी एनु कार्बन अने नाइट्रोजन जो प्रेजेंस हशे तो साथे रिएक्शन थशे नहीं। जो आगळना रिएक्शन तमे जोई लाग भाई, सोडियम अने कार्बन नाइट्रोजन कम्बाइन थईने सोडियम साइनाइड बने छे, ए रीते जो सोडियम न हो तो सोडियम साइनाइड बनशे नहीं। हवे त्रण त्रण फ्यूजन छे ए कम्प्लीटली हीट थयेली छे, हवे एमां आपणे आपणो कम्पाउंड छे ए एड करी, कम्पाउंड एमां एड करी अने पछी फरीथी पाछो आपणे हीट करशुं, एटले आ रीते कम्पाउंड छे एड करी रह्या छे। जुओ कम्पाउंड एड करती वक्त खास ध्यान रखू के कम्पाउंड मोटे भागे ड्राई होवो जरूरी है, जो प्रॉपरली ड्राई नहीं हो तो ये एड थशे नहीं। एटले आ रीते कम्पाउंड एड कर दीधेल छे, हवे फरीथी पाछो आपणे ने हीट करी अने एनी साथे आपणे पहलेथी एक डिस्टिल वॉटर भरेली इवेपोरेटिंग डिश राखेली छे के जेमां आपणे हीट करीने सीधो जे फ्यूजन ट्यूबने एमां मूकशुं, जेथी करीने ए टूंकमां एनी साथेनुं सोल्यूशन बनावशे, बराबर सोल्यूशन बनशे। तो आ रीते तमे जोई शको धीरे धीरे आपणे हीट करीए छीए, एवी रीते पछी फाइनली रेड हॉट से हीट करवानुं छे, बराबर। तो आ रीते दरेक फ्यूजन ट्यूबने धीरे धीरे आपणे हीट करी अने दरेकने आपणे इवेपोरेटिंग डिशमां मूकशुं। इवेपोरेटिंग डिशमां मूकती वखते खास नाखती वखते खास ध्यान राखजो, केम के नीचे डिस्टिल वॉटर हशे अने तमारा फ्यूजन ट्यूब छे हीटमां गरम हशे, तमने वागी न जाय एनुं खास ध्यान राखजो। हवे आपणे एवी रीते बीजी फ्यूजन ट्यूब, त्रीजी फ्यूजन ट्यूब एक पछी एक छे आपणे हीट करशुं अने એવી રીતે સીધું ફાઇનલ બધું તમને ટૂંકમાં તૈયાર કરીને ત્રણ ત્રણ ફ્યુઝન ટ્યુબ છે એ તૂટેલી હીટ કરીને તમને ડાયરેક્ટ અમે બતાવી દીધેલ છે, બરાબર। તો આ રીતે એ આપણું લેસાઇન એક્સ્ટ્રેક્ટ સોલ્યુશન અથવા તો એ આપણું તૈયાર છે। હવે આપણે એને હીટ થવા દેશું 1/3 જેટલું, એટલે કે જેટલું છે એનું ત્રીજા ભાગનું થાય ત્યાં સુધી આપણે હીટ કરશું, એના કરતાં થોડું ઘણા ઓછું હોઈ શકે ટૂંકમાં અથવા વધારે હોઈ શકે, બરાબર, પણ કમસેકમ 50% જેટલું તો થઈ જવું જોઈએ, બરાબર। તો જેનાથી શું થાય તો કે એનું કોન્સન્ટ્રેશન છે એ કમ્પાઉન્ડનું એમાં વધી જશે, એટલા માટે। તો આ રીતે આપણું કમ્પાઉન્ડનું જે લેસનનું સોલ્યુશન હતું એ પણ હીટ થઈને તૈયાર થઈ ગયું છે, હવે આપણે એને ફિલ્ટર કરી લેશું। હવે ફિલ્ટર કર્યા પછી નીચે જે ફિલ્ટ્રેટમાં આવશે એ આપણું હશે લેસાઇન એક્સ્ટ્રેક્ટ, લેસાઇન સોલ્યુશન, બરાબર। એને ફર્ધર આપણે યુઝ કરશું કેમાં, તો કે જે મેટલ આપણે અથવા એલિમેન્ટ ફાઇન્ડ કરવાના છે, બરાબર, નાઇટ્રોજન સલ્ફર એ સિવાયને હેલો, એમાં આપણે એને યુઝ કરશું। તો આ રીતે હવે લેસાઇન એક્સ્ટ્રેક્ટ છે એ ટેસ્ટ કરવા આપણે જઈએ પહેલી નાઇટ્રોજન માટેની, તો એમાં સૌથી પહેલાં અહીંયા લેસાઇન એક્સ્ટ્રેક્ટ લેશું આપણે, લેસાઇન એક્સ્ટ્રેક્ટ થોડું લેશું, પછી આપણે ફ્રેશલી પ્રિપેર્ડ FeSO4 બનાવેલું હશે જે પહેલેથી, એ ફ્રેશલી પ્રિપેર્ડ FeSO4 એમાં એડ કરશું। એડ કરવાથી થોડા ઘણા પ્રેસિપિટેટ આવશે અને પછી ફર્ધર આપણે એને હીટ કરશું, બરાબર। તો આ રીતે એડ થયા પછી આપણે એને હીટ કરશું, હીટ કરી અને પછી એમાં આપણે તમને ખબર છે કે આપણે કોન્સન્ટ્રેટ H2SO4 છે એ એડ કરશું। કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરવાથી જો તમને બ્લુ અથવા પ્રુસિયન બ્લુ અથવા ગ્રીન કલર દેખાય તો સમજી લેવાનું કે નાઇટ્રોજન છે પ્રેઝન્સ છે, એટલે હીટ કરીને જોઈ લે આપણે હવે શું થાય છે। H2SO4 પછી આપણે નાખશું, પહેલી વાર હીટ કરી રહ્યા છીએ આપણે અહીંયા, હવે હીટ કરવાથી પછી એમાં આપણે નાખશું H2SO4 ડાયલ્યુટ, કે જેનાથી જોઈએ કે કલર આવે છે કે નહીં, જો હશે તો નાઇટ્રોજન આપણો પ્રેઝન્સ હશે, બરાબર। તો અહીંયા ગ્રીનિશ ટાઈપનો કલર દેખાય છે, જો ગ્રીન કલર જેવો સમથિંગ કલર છે, કલરલેસ નથી ટૂંકમાં, ગ્રીન કલર છે દેખાય છે, એનો મતલબ એવો કે નાઇટ્રોજન છે પ્રેઝન્સ છે। હવે CHON એલિમેન્ટ મળ્યા, સલ્ફર તમને અહીંયા આપવામાં મોટે ભાગે નહીં આવે, બરાબર, જ્યારે સલ્ફર આપવામાં આવશે ત્યારે અમે તમને કહેશું, બરાબર। તો આ રીતે CHON એલિમેન્ટ મળ્યા, એનું ફર્ધર આપણે ફંક્શન ગ્રુપ એનાલિસિસ કરીએ, જોઈએ કે શું મળે છે આપણને। હવે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન ગ્રુપમાં જોઈએ તો CHONમાં એસિડ નથી ફંક્શન ગ્રુપ, ફિનોલ નથી, ન્યુટ્રલ નથી, આપણને જે બેઝ છે એ મળે છે, બરાબર। તો બેઝમાં પાછા અલગ અલગ ત્રણ ટાઈપ આપશે, એમાં પ્રાઇમરી એમાઇન આવશે, સેકન્ડરી એમાઇન આવશે, ટર્સરી એમાઇન આવશે, એ આપણને આગળ ટેસ્ટ કર્યા પછી ખબર પડશે, એટલે જોઈએ આપણે ટેસ્ટ કરીએ। હવે એ ટેસ્ટમાં
એમાં પ્રાઇમરી અમાઇન માટેની ટેસ્ટ જોઈએ, જે છે એઝોડાઈ ટેસ્ટ. આપણને જો રેડિશ ઓરેન્જ કલરની ડાઈઝ આપશે તો સમજી લેવાનું કે પ્રાઇમરી અમાઇન છે, પ્રેઝન્ટ છે. તો ચાલો આપણે ડાઈ ટેસ્ટ કરીએ. હવે ડાઈ ટેસ્ટમાં શું કરવાનું કે સૌથી પહેલાં તમારે અહીંયા આઈસ કોલ્ડ અથવા તો તમે સિમ્પલ કુલ વોટર પણ લઈ શકો. હવે એ કમ્પાઉન્ડની ડાઈ ટેસ્ટ માટે કુલ વોટર જે રિક્વાયરમેન્ટ છે બોલું છું. પછી અલગ અલગ ત્રણ ટેસ્ટ ટ્યુબ લેવાની છે. એકમાં શું લેવાનું છે તો કે એકમાં બીટા નેપ્થોલનું એનએઓએચમાં બનાવેલું સોલ્યુશન. પછી સેકન્ડ વન છે એ આપણું કમ્પાઉન્ડનું એચસીએલમાં બનાવેલું સોલ્યુશન, કમ્પાઉન્ડનું કોન્સન્ટ્રેટ એચસીએલમાં બનાવેલું સોલ્યુશન. અને થર્ડ છે જે આપણી એ સોડિયમ નાઇટ્રેટ એટલે એને NO2નું H2Oમાં બનાવેલું સોલ્યુશન. આ રીતે ત્રણ ટેસ્ટ ટ્યુબ આપણે અલગ અલગ બનાવશું અને ત્રણેય ટેસ્ટ ટ્યુબને એક પછી એક આપણે મિક્સ કરશું. આ રીતે પહેલી ટેસ્ટ ટ્યુબ આપણે બનાવી, આપણે કમ્પાઉન્ડ છે એનું HClમાં સોલ્યુશન બનાવ્યું. હવે પછી આગળની ટેસ્ટ ટ્યુબ છે આપણે તૈયાર કરશું અને જ્યારે બંને મિક્સ થાય ત્યારે એક્ઝોથર્મિક રિએક્શન થાય એટલે કુલ થવા માટે આપણે વોટર નાખશું. તો આ રીતે ધીરે ધીરે આપણું કમ્પાઉન્ડ મિક્સર છે કૂલ કરવા માટે વોટર નાખ્યું. હવે એમાં સોડિયમ નાઇટ્રેટનું બનાવેલું સોલ્યુશન છે એ એડ કરીએ છીએ. સોડિયમ નાઇટ્રેટનું વોટરમાં બનાવેલું સોલ્યુશન. તો આ બંને આ રીતે મિક્સ થાય. હવે એક ટેસ્ટ ટ્યુબ જે આપણે પહેલેથી બીટા નેપ્થોલનું NaOHમાં બનાવેલું સોલ્યુશન છે એડ કરવાનું. હજી થોડું ઘણું કોન્સન્ટ્રેશન છે વધઘટ કરવા માટે આપણે એડ કરીએ. હવે આપણું પહેલેથી બનાવેલું બીટા નેપ્થોલનું NaOHમાં બનાવેલું સોલ્યુશન છે એડ કરીએ. જો ઓરેન્જ ડાય આવશે તો સમજી લેવાનું કે અહીંયા જો તમને દેખાય છે કે રેડ ઓરેન્જ ડાય છે જોવા મળે છે, તો એનો મતલબ એવો કે કમ્પાઉન્ડમાં પ્રાઇમરી અમાઇન છે, પ્રેઝન્સ છે. હવે જો લેસાઇનમાં નાઇટ્રોજન પ્રેઝન્સ હોય તો જરૂરી નથી કે એમાઇન ફોર્મમાં જ હોય, એ બીજા કોઈ બી ફોર્મ હોય શકે. એટલે એના માટે આપણે પરફોર્મ કરીએ મુલિકન બાર્કર ટેસ્ટ કે જે સ્પેશિયલી નાઇટ્રોગ્રુપ માટે પરફોર્મ કરવામાં આવે છે. એમાં સૌથી પહેલાં જરૂર શું પડે એમાં સૌથી પહેલાં ટોલેન્સ રિએજન્ટની જરૂર પડે કે જે આપણે પહેલાં બનાવતા. તો ટોલેન્સ રિએજન્ટમાં સૌથી પહેલાં શું કરવાનું તો કે તેમાં સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન તમારે 2-5 ml લેવાનું છે. બરોબર, 2-5 ml સોલ્યુશન સિલ્વર નાઇટ્રેટ એને એડ કરતાં તમને પ્રેસિપિટેટ જોવા મળશે. અને એ પ્રેસિપિટેટ જે છે એને રિમૂવ કરવા માટે ફરીથી આપણે પાછું એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન છે એડ કરશું. એટલે આ રીતે જ્યાં સુધી પ્રેસિપિટેટ રિમૂવ ન થાય ત્યાં સુધી આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન એડ કરવાનું છે. સોલ્યુશન એકદમ આપણું ક્લિયર બની જશે એ આપણું ટોલરન્સ રિએક્ટ બનશે. એટલે આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરીએ છીએ. જો અહીંયા તમે જોઈ શકો કે આપણું ટોલરન્સ રિએજન્ટ છે બની ગયું છે, એકદમ ટ્રાન્સપરન્ટ સોલ્યુશન છે. હવે આપણે એને સાઈડમાં મૂકી દેશું અને પછી આપણે લેશું બીજી એક ટેસ્ટ ટ્યુબ લેશું જેમાં આપણે સબસ્ટન્સમાં શું લેવાનું છે. એને પહેલા 50% આલ્કોહોલ એડ કરવાનું છે. આપણે સબસ્ટન્સ 50% આલ્કોહોલ છે યુઝ સબસ્ટન્સમાં અને એમાં 50% આલ્કોહોલ એડ કરવાનું લેશું. કમ્પાઉન્ડમાં 50% આલ્કોહોલ છે એ એડ કરશું. એડ કરી અને પછી એટલે એમાં કમ્પાઉન્ડ છે આપણો ડિઝોલ્વ થાય. પછી એમાં CaCl2નું સોલ્યુશન એડ કરશું. CaCl2 એડ કરવાનું છે. ટેસ્ટમાં બતાવેલું છે સોલ્યુશન એડ કરશું. કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2નું સોલ્યુશન છે આપણે એડ કરશું થોડું, 1-2 ml. પછી આપણે એમાં આપણે ઝિંક ડસ્ટ છે એ એડ કરશું. એટલે ઝિંક ડસ્ટ એડ કરી અને પછી આપણે એને હીટ કરશું. ઝિંક ડસ્ટ એડ થઈ જાય પછી આપણે એને બોઈલ કરશું. તો આપણે હીટ કરશું, હીટ કરી અને પછી આપણે એને ફિલ્ટર કરી લેશું. એટલે અત્યારે આપણે હીટ કરી રહ્યા છીએ. હીટ થાય, થોડી વાર હીટ થાય, વોર્મ જેવું થાય અથવા તો એવું લાગે કે બબલ નીકળે ત્યાં સુધી હીટ કરવાનું. પછી હીટ કર્યા પછી ફિલ્ટર કરી નીચે જે ફિલ્ટ્રેટ મળે એ ફિલ્ટ્રેટ આપણું જે છે એ મુલકન બર્કરમાં યુઝ કરવા માટેનું આપણું કમ્પાઉન્ડનું સોલ્યુશન થશે. બરાબર, જેવી રીતે લેસાઇનમાં મળે એ રીતે. તો આ રીતે ફિલ્ટ્રેટ છે એમાં આપણે ફિલ્ટ્રેટમાં શું કરશું, આપણે જે બનાવેલું છે ટોલેન્સ રિએજન બનાવ્યું તો હમણાં એસ અથવા બ્રાઉન કલરના પ્રેસિપિટેટ આવે તો નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ. એડ કરતા બ્લેક અથવા તો ગ્રે કલરના પ્રેસિપિટેટ આવે કરો ત્યારે તમને દેખાશે કે પ્રેસિપિટેટ અહીંયા બ્લેક એસ અથવા બ્રાઉન કલરના દેખાય છે. એટલે NO2 ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય અહીંયા પ્રેઝન્ટ છે એવું આપણે ગ્રે કલર ઓબ્ઝર્વ થાય છે. તો અહીંયા NH2 અને NO2 બંને પ્રેઝન્ટ છે. પ્રેઝન્ટ છે
હવે અહીંયા બંને ફંક્શન ગ્રુપની ટેસ્ટ કર્યા પછી આપણને ખબર પડી કે ભાઈ એનએચ ટુ પણ પ્રેઝન્ટ છે અને એનો ટુ પણ પ્રેઝન્ટ છે. પણ એનએચ ટુ હોય ત્યારે શું હોય શકે? તો કે જો આપણી પાસે લિક્વિડ તો છે નહીં, સોલિડ છે બરાબર. એમાં પછી સોલિડમાં જોવા જઈએ તો આપણને યલો અથવા બ્રાઉન કલર આપેલ છે, એટલે તો સમજી લેવાનું કે અહીંયા આપેલ જે કમ્પાઉન્ડ છે ઓર્થો મેટા કે પેરા નાઇટ્રો એનિલિન છે હોય શકે. હવે ફાઇનલી આપણને ફિઝિકલ કોન્સ્ટન્ટ ઉપરથી ખબર પડે, જે આપણને ખબર પડી કે જે પેરા નાઇટ્રો એનિલિન છે બરાબર. અને એમાં ફંક્શન ગ્રુપ બે આપણને મળેલા, જ્યાં લખેલ છે કે એનએચ ટુ એનઓ ટુ, અને ફિઝિકલ કોન્સ્ટન્ટ આપણને કેટલો મળેલો તો કે 150 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને જે આપ જેના દ્વારા આપણે કન્ફર્મ કરેલ છે અહીંયા આપેલ કમ્પાઉન્ડ છે કયો છે તો કે પેરા નાઇટ્રો એનિલિન બરાબર. તો આપણો કમ્પાઉન્ડ છે ફાઇનલ આપણે કન્કલુડ કરીએ પેરા નાઇટ્રો એનિલિન. અને એવી જ રીતે આપણે આલ્ફા અને બીટા નેફ્થોલમાં પણ આપણે ફિઝિકલ કોન્સ્ટન્ટની મદદથી ફાઇન્ડ કરેલ કે ભાઈ આલ્ફા છે કે બીટા. તો એમાં 123 સેન્ટીગ્રેડ આપણને ટેમ્પરેચર મળેલું બોઇલિંગ પોઈન્ટ મેલ્ટિંગ પોઈન્ટનું સોરી, કે જે બીટા નેફ્થોલ છે પ્રેઝન્ટ છે અને ફંક્શન રૂપ આપણને ખબર જ છે બરાબર. તો આ રીતે બીટા નેફ્થોલ. અને હવે આપણું ફાઇનલ રિઝલ્ટ કે જે અહીંયા ટેબલ આપેલું છે એ મુજબ બરાબર તમે અહીંયા જોઈ શકો છો. ફાઇનલી આપણો પ્રેક્ટિકલ છે અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.